બોટાદમાં કૃષ્ણસાગર તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે. સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું છે. તળાવમાં પાણી છોડવાની ખેડૂતો છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. પાણી છોડતા હવે ખેડૂતોને રવિપાક માટે પૂરતું પાણી મળી રહેશે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને જાપાન વચ્ચે યોજાનારા 13મા વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. આ વાર્ષિક સંમેલન દરમિયાન તેઓ પોતાના જાપાની સમકક્ષ શિન્ઝો આબે સાથે બેઠક કરશે. રવિવારથી શરૂ થઈ રહેલા 2 દિવસીય સંમેલન દરમિયાન ભારત જાપાનના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા થશે. આવો આપને સીધા જ લઈ જઈએ આ ચર્ચામાં. શિન્ઝો આબે સાથે મુલાકાત કરશે અને અનેક મહત્વના મુદ્દાઓ પર અહીં ચર્ચા યોજવામાં આવી શકે છે. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવશે. આજથી 2 દિવસીય વાર્ષિક સંમેલન યોજાઈ રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી શિન્ઝો આબે સાથે મુલાકાત કરીને બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરશે. પાણી મુદ્દે ખેડૂતોનો રોષ હજુ પણ શમતો નથી. સુરેન્દ્રનગરમાં પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. લીંબડીમાં 7 ગામના ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. તમામ ખેડૂતો કેનાલ પર ઉતરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા. સિંચાઈનું પાણી ન અપાતા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમના હવે તળિયા દેખાવા લાગ્યા છે. તેમ છતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જામનગરની જનતાને પીવાના પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ વિપક્ષે મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે પીવાના પાણી માટે કોઈ નક્કર આયોજન કરવામાં નહીં આવે તો આગામી સમયમાં શહેરમાં બેડા યુદ્ધની સ્થિતિ સર્જાશે. તેમનું કહેવું છે કે જો ભાજપના સત્તાધીશો હજુ પણ નહીં જાગે તો જામનગરવાસીઓને અઠવાડિયે 1 વખત પીવાનું પાણી મળશે તેવો આક્ષેપ વિપક્ષના કોર્પોરેટરે કર્યો છે. ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે પીસાઈ રહેલી જનતા ક્રોધે ભરાઈ છે અને જો મહાનગરપાલિકાના સત્તાધીશો વહેલા જાગૃત નહીં થાય તો જામનગરવાસીઓ માટે આગામી દિવસોમાં પાણી વિના કપરા બની શકે છે. દિવસો જામનગરની પ્રજા માટે અતિ કઠિન અને કપરા સાબિત થવાના છે અને બેળા યુદ્ધ ફાટી નીકળે એવા દ્રશ્યો હવે દૂર નથી. ત્યારે પાણી વિશે આગોતરું આયોજન કરી હાઈ પાવર કમિટીની રચના કરી 2 વર્ષનો સમયગાળો વયો ગયો, છતાં આજ દિવસ સુધી સૌની યોજનાનું પાણી જામનગરને મળ્યું નથી. જામનગર મહાનગરપાલિકા દ્વારા જે અપૂરતો વરસાદ થયેલો હોય જેના લીધે રણજીત સાગર આમીના નહેરમાં ખાલી થઈ રહ્યો છે અને માર્ચમાં સસોઈ અને ઊંડ એક ખાલી થવાનો જે આજી તન જે જૂન લગીન ચાલવાનો જેના આગામી દિવસોમાં અમારે મહાનગરપાલિકા દ્વારા જે આજી ડેમ લગીનની જે પાઇપલાઇન હતી જેમાં આજી 3થી વધારાનું પાણી લેવામાં આવશે.